માગરોળ ખાતે ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરો અને ઘરોમાં ઘૂસ્યા પાણી. ફરી મામલતદારને આવેદનપત્ર આપી પાણીનો હજુ સુધી નિકાલ ન થતા ખેડૂતો પરેશાનીમાં. જૂનાગઢ માંગરોળ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસતા ખેડૂતોને ખેતરનું ધોવાણ થતા ખેડૂતોએ મામલતદાર માંગરોળને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી તાત્કાલિક પાણી નિકાલ કરવા માંગ કરી. માંગરોળ તાલુકાના ઘોરેજ ગામમાં 23 વીઘા જેટલી જમીનને અમુક લોકો દ્વારા પેશકદમી કરી પાણીનો નિકાસ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું ગ્રામલોકોએ આક્ષેપ કર્યા હતા. હાલ માનખેતરા, સુલતાનપુર, ઘોરેજ, રુદલપુર સહિતના ગામોના સરપંચ અને ગ્રામલોકો આજે મામલતદાર કચેરી ખાતે પહોંચી લેખિત અને મૌખિક મામલતદારને રજૂઆત કરવામાં આવેલ અગાઉ પણ રજૂઆત કરી પરંતુ કોઈ નિકાલ ન થતાં આખરે ખેડૂતો વિફર્યા હતા અને માંગરોળ મામલતદાર કચેરીએ RMBના અધિકારીને મળી આવતા ઘેરાવ કર્યો હતો. ગોરેજ ઉદલપુર વાળો રસ્તો જે બનાવવામાં જેની ઊંચાઈ વધારે હોવાથી પાણી ભરાયા હોવાનો આક્ષેપ કરી અધિકારીનો ઘેરાવ કર્યો હતો. જીતુ પરમાર છે, માંગરોળ.